दवा आवाना आशय त्रणेय जीवन में उपयोगी है। मारो हमणा सूरत प्रोग्राम जेम भादरवा महीना में कागड़ा फ्री न हो एम आ उनाळा में कोई कलाकार फ्री न हो बोल भादरवा में जेम खोईड़े खोईड़े न करता है काग काग तो ओला बीजा ने खोईड़े माथे हलावता है आम हाँ चा पानी पीए ने या ख्याल आ जाए। आपणे तो पहला पीतळनी रकाबी में चा पीता पछी स्टीलनी रकाबी आवी पछी काचनी आवी पछी कप आव्या पछी हवे प्लास्टिक ना कप आवी गया बोल एवा बधा पातळा लकवा वाला ने तो हालता ज नथी रह्या दबावे तो भांगी जाए आम आम करे पोचो मूके पड़ी जाए। प्रोग्राम में अमे गया था हमने एक जगह थे हाओ नाना मोटा वाला आवड़ा आवड़ा कप आया था आम चा पीवा मैं आम नमय कप थे चा ओठे अड्डे था हा मैं नाक भटका मारू तारण एवं है कि पांच वर्ष पछी बिस्लेरी ना जे बोटल ना ढाकणा छे ने एवड़ा एवड़ा ग्लास आवशे एक बोटल में तो आखी जान चा पी जाए। आपने खबर नहीं पड़े चा पाए छे कोलिया ना टीपा पाए हाँ उनाळा ना अत्यारे तापे तमे जुओ भाई हमणा एक भाई कहता था मने मने के बहु तड़का पड़े मैं कीधु तड़का वर्षो थी पड़े पण आपणे एसी में रहीने मुलायम थई गया तड़को एटलो ने एटलो छे। अमारा गामडे एक भाई ने जमीन वेचाणी ने तो एसी लेवू तो गयो दुकाने ई के एसी लेवू छे तो ओलो के एक टननू जोईशे दोढ़ टननू तो के दोढ़ टननू ज आपो ने तो के एड्रेस लखावी दियो तमारे त्यां पहोंची जाए तो ई एड्रेस लखावी गयो रुपया आपी गयो ई गामडे वयो गयो गामडे जईने क्रीन बोलावेली के हमणा आपणे न्यां पांच वागे एसी आवे छे ने दोढ़ टननू आवे छे तो क्रीन थी चढ़ावू पड़शे ने अधर आवड़ा एसी लईने गया तो बैठो तो एला के एसी न आयो के आ एसी छे के दोढ़ टन वात थई छे उभो रे जोखवा द्या ने काटो लिया ने जोखो 3 किलो नु एसी ने दोढ़ टन एक रुपियो न आपु देवा आयवा देना काठला जलवा में पछी कोई आवीने समजायो दोढ़ टन एटले एसी केटलू ठंडु हवामान वातावरण फेंके छे એમ એમાં ટનની આકારણી થાય વજનમાં નહીં ઓલો કે મેં ક્રીન બોલાવ્યું એ બોલાવ્યા એનું શું તો કે તું બેહીદા તને વાંડીએ ચડાવી દે ઉપયોગ તો કરવો ને એનો આ હમણાં આ જાપાનમાં સુનામીન ભૂકંપ બે આવ્યા એક જણો કે એમાં બહેનું એવું ભગવાન વાળું કરીને બેઠા હતા ને જમ નીકળો તો જમ ભગવાનને કે પ્રભુ મજામાં કે હા વાળું પાણી કરી લીધા કે હા પ્રભુ કઈ કામકાજ હોય તો બોલો તો પ્રભુ કે જા પાન લેતો આય તો જા પાન ઉપાડ્યું આ ઈ સુનામીમાં ગુજરી ગયા ને ઈ કદાચ કોઈને વર્ષો પછી પૈંડમાં આવશે પિતૃ થઈને તોય પાણી નહીં માગે કારણ કે ફૂલ પી ગયા છે પરિવારને કહે મોજ આવ્યું હોય તો એક એક ચોકલેટ મોઢામાં મૂકી દો પાણી નહીં હા ભગવાનનું સર્જન અને આપણું સર્જન બેયમાં ફેર શું બે જણા વાતો કરતા હતા એમાં એક જણો કે આપણા સર્જનમાં સિરીઝ મારવી પડે ને જીજે 3 ને જીજે 4 ને જીજે 5 ને તો ભગવાને આ કરોડો માણસો બનાવ્યા એમાં લખ્યું કે આ ફલાણું ભાઈ જીજે 3 ઈ છે ને આ સી છે આ આપણું સર્જન ભગવાનના સર્જન આવે આપણે થોડા પહોંચી શકી ઈશ્વરની રચના છે એને માણી લેવાય એને માપવાની કોશિશ ન કરાય હા માણી લેવાય મપાય નહીં આ થોડો કાપડનો તાકો છે ભગવાન બુદ્ધિથી માપી હગાતો નથી આમ તો જગત છે એ કોબી જેવું છે કોબી ઘેરે લેવો મંડો પાન પછી પાન કાઢવા છેલ્લે કાંઈ ન નીકળે એનાથી એમને ગોટો રાખો ને પાણીએ રૂડો લાગે મહેમાન આવ્યો એને એમ થાય કે હમણાં શાક થા હા આ દુનિયા આ જીવન કોબી જેવું છે એને ફોલવાની કોશિશ ન કરતા છેલ્લે કાંઈ નહીં નીકળે ને હેરાન થાવ ઘણા નથી કહેતા હવે આમાં કાંઈ આમાં રહ્યું નથી જીવનમાં કીધું તારે બીજા તો જલસા કરે કીધું આ રાજકોટમાં તમે જુઓ કેવા કેવા મોલ બન્યા અમદાવાદ વડોદરા સુરત ભરૂચ
હા જમાવટ થઈ જાય. રાજકોટમાં મોલ બન્યો તો ગામડાના બાપાને કોઈ કીધું હોય છે એ કે એ મોલમાં રૂપિયાની જરૂર નહીં, કાર્ડ ઉપર માલ મળે. તે બાપા ગયા, 80,000 નો માલ લીધો, પછી ચૂંટણી કાર્ડ આપી. બોલ્યો કે આ ન હાલે, કે ભાઈ અમે આ કહેતા હતા કાર્ડ ઉપર, તો અમારે શું ચૂંટણી કાર્ડ, શક્તિ એવી ભક્તિ. બધો માલ ગોઠવવામાં બેદી થયું બોલાને. હા ગામડાના બાપા સરકારી ઓફિસમાં ગયા, એમાં સાહેબ આ માથાકૂટ થઈ. સાહેબ કે તમને ખબર ન પડે સરકારી ખાતું એટલે શું? બાપા કે અમને બધી ખબર પડે. તો કે ખાતું એટલે શું? બાપા કે ખાતું 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 ખાતું. સરપંચની ચૂંટણી આવતી હતી ને એ વખતે એક જણો ઘેરે ઘેરે નીકળો, એ કે બધાય મને મત આપો, મને જીતાડી દો, હા હું ગામના સરસ સારા કામ કરીશ, અને પહેલાં તો આ નિશાળ જે જૂની છે ને ખળ પડી ગઈ છે એ નવી બાંધી દઈશ. ગામના ખોબે ને થોબે મત આપ્યા, જીતી ગયો. પછી મૂંઝાણો, હા કે આનું શું કરવું એમ. પછી ગામના એ કહે ને ભાઈ, એ કે તમે વચન આપ્યું તું નિશાળ બાંધો, તો નિશાળે જઈને કે આમ જુઓ, અહીંયા હું ભણ્યો છું, તમે ભણ્યા છો, આપણા બધાના પૂર્વજો ભણ્યા છે, જૂની યાદી છે, કદાચ નિશાળ આપણે પાળી નવી બનાવીને તો એ આ પથ્થર ઈના એ રાખવા, કારણ કે જૂની યાદી છે, આ લાકડા ઈના એ રાખવા, નળિયા ઈના એ રાખવા. અને એક કામ કરો, અત્યારે તમે આપણે નિશાળ પાળશું તો એ કે વિદ્યાર્થીને ભણતર બગડશે, માટે હાલે ત્યાં સુધી આ ની આ હલાવો, પછી બાંધી દેવું. એમ કરીને 5 વર્ષ કાઢ નાખ્યા. એમ અત્યારે અમારે મંજીરા વાળો ખાલી ન હોય. સુરત મારો પ્રોગ્રામ, તે સુરત હું પહોંચ્યો ને ત્યાં આવવા જ બેસી ગયો હતો ને તાવ આવી ગયેલો થોડો થોડો. આયોજકને મેં કીધું કેટલા વાગે પ્રોગ્રામ છે, મને કે આપણે 9 વાગે પ્રોગ્રામ છે. તો મેં કીધું ભાઈ 5 વાગી ગયા અત્યારે, અને હવે મેં કીધું મારો અવાજ બેસી ગયો છે, તાવ આવી ગયો, શું કરવું? અરે મને કે ચિંતા કરો, માં ચા પાણી પીને હમણાં અમારા ફેમિલી ડૉક્ટર પાસે આપણે જાય, બહુ સારા ડૉક્ટર છે. મેં કીધું કોઈ વાંધો નહીં. તે મેં ચા પીધો, પછી એની ગાડીમાં મને લઈ ગયા એમના ફેમિલી ડૉક્ટર પાસે. તે ડૉક્ટરે રાજી થયા, એમ કે ધીરુભાઈને સાંભળવા અમારે જવું પડે, એના બદલે આજ હું એને ઇન્જેક્શન મારું. કેવા ભાઈ કહેવાય, રાજી થયા. મને કે ભલે આવ્યા તમે અમારે ત્યાં ક્યાંથી? મને મેં કીધું અમે હું આવીને નથી આવ્યા. હા આ કીધું 9 વાગે પ્રોગ્રામ છે, અવાજ બેસી ગયો છે, તાવ આવી ગયો છે. મને કે ધીરુભાઈ, આમ મને જોયું આમ દબાવ્યું, આ નાળી દબાવ્યું, મને કે એક ઇન્જેક્શન આવશે તમારે 7:30 અવાજ ખુલી જાય, તાવ ન હોય, પછી ક્યાં વાત છે? મેં કીધું તો બહુ સારું, મને કે છતાં હોઈ જાઓ, એમ કહીને એ તો ઇન્જેક્શન ભરવા મીને. એટલે મને એમ થયું કે એ હરખમાં કદાચ ભૂલી ગયા હોય, અને કીધું હોય છતાં હોઈ જાવ, ઇન્જેક્શન દેવું હોય છતાં થોડા હુરાવે. તો હું તો બઠો હોઈ ગયો. ત્યાં સાહેબ ઇન્જેક્શન ભરીને આવ્યા, મને કે છતાં હોઈ જાઓ. એટલે મેં કીધું હવે ફાઇનલ, મેં કીધું હું પગના તળિયામાં દેવાના છે, હું તો છતો પાઠ હોઈ ગયો, પણ ઇન્જેક્શનની હોય જોઈ ને, મેં કોઈ દી ઇન્જેક્શન લીધેલું નહીં. એટલે મને થોડીક બીક લાગી, મેં કીધું આંખું વીંચી જાઉં, આંખું હું વીંચી ગયો ને ટેબલ નીચેથી ઘમ દઈને આવ્યું. હા ટેબલની તિરાડ હું હરવું, મને કે લ્યો દેવાઈ ગયો. પણ મેં કીધું આમ કેમ ઇન્જેક્શન દીધો છે? એ કે પહેલા અમારે મોટરનું ગેરેજ હતું, ડોક્ટર થયા પણ ટેવ ઈ નહીં રહી ગઈ. હા પણ વર્ષ થયા 3, મને હજી તાવ નથી આવ્યો, બોલો. હા એ ડોક્ટરને આભારી. હા ડોક્ટર એક દર્દીને કે તમને ઓપરેશન આવે એમ છે, હું જે લખી દઉં એ બધું તમે લઈ આવો, અહીં નથી એટલું બહારનું લખી દઉં છું. તે ડૉક્ટર સાહેબે લખી દીધું, ગ્લુકોઝના 2 બાટલા, લોહીની 2 બોટલ, 3 ઇન્જેક્શન, 18 ગોળી, પાટા પીંડી,
આ બધું લેતા આવો, લિસ્ટ બનાવી દીધું મોટું બધું. અમારા મનુભાઈ ગઢવી મુંબઈમાં હતા, ડાયરા અત્યારે જો હાલતા હોય મુંબઈમાં મનુભાઈને આભારી છે. મનુભાઈ એક દી વાત કરતા હતા કે અમારી બાજુવાળા એ સત્યનારાયણની કથા કરવાની હતી, ગોર મહારાજ પાસે લિસ્ટ માંગ્યું પ્રસાદીનું, તો ટ્રક ભાડે કરવો પડ્યો. એટલું બધું કાજુ ને દ્રાક્ષ ને બદામને લખી દીધું હતું. પણ ડૉક્ટર સાહેબે લિસ્ટ લખી દીધું, એ બધી વસ્તુ તો દર્દી લઈ આવ્યો, પણ એક ફૂલહાર હોતે લેતો આવ્યો. તે સાહેબ કે આ ફૂલહારને શું કરવો, મેં ક્યાં આમાં લખી દીધો. દી કે તમે લખી દીધું તે લઈ આવ્યો, આ હું ફૂલહાર લઈ આવ્યો એ પહેલાં સાંભળો. કેમ? એ કે જો આ ઓપરેશન સફળ થાય તો હું તમને પહેરાવીશ, નહીંતર તમે મને પહેરાવી દીધું. હું તે હાજરમાં તે હમણાં 6 મહિને હમણાં એક દી હું ગયો તો હાર હુકાઈ ગયેલ પડ્યો હતો. તો મેં કીધું હાર એક નથી પહેરાવ્યો, મને કે કોમામાંથી ક્યાં ભાનમાં આવ્યા. હા, એક દર્દી ડૉક્ટર પાસે ગયો ને, તે ડૉક્ટરે બધું ચેક કર્યું, આખું શરીર રિપોર્ટ બધા કરાયો, કાર્ડિયોગ્રામ કાઢ્યા. હવે એને કે આને હોગ્રામ કોઈથી નથી કાઢ્યા, બોલો અહીંયા કાર્ડિયોગ્રામ કાઢ્યા. સાહેબે કીધું કે આ રોગ વિશે મારે વિચારવું પડશે, કદાચ આ વધારે દારૂ પીવાથી પણ થઈ શકે છે. દર્દી કે તો સાહેબ તમે ભાનમાં આવો તઈ હું આવીશ. એને એમ કે સાહેબ નશામાં એમ ના, અમુક તો શેર બોલતા હોય. હા, નહીં પીતે તો મોસમ તક નહીં પીતે, અને પીતે તો કિસી છે કમ નહીં પીતે. હા, એક જણો એક દી મારી બાજુ ઊભો રહ્યો ને, તો મેં બીડી હળગાવી મારા સામે જોવા મીડ્યો. મેં કીધું એને પીવી છે, તો મેં કીધું લ્યો બીડી પીઓ, તો શેર બોલ્યો. મને કે આમ સિગારેટ પીને વાલે કભી ખાખી નહીં પીતે, અને મિલે પ્રેમ કા ઠૂઠા તો આખી નહીં પીતે. ગામડામાં એક ભાઈના લગ્ન થયા, તે પતિ પત્ની બે અહીંયા રાજકોટ ફરવા આવ્યા. તે આમ કાલાવડ રોડ ઉપર હાલ્યા આવતા હતા, એમાં ચોકમાં મદારી ખેલ નાખીને બેઠેલો, પણ મદારી ઢોલકી વગાડે ને વાંદરી ડિસ્કો કરે. માણસોનું આમ કુંડાળું જોવામાં થઈ ગયેલું. એમાં આ બે તાજા પરણેલા ન્યા ઉભા રહ્યા, એને થોડાક રૂપિયા ઉડાડ્યા, કારણ કે નવા હવા લગ્ન થયા હોય તો પાઠ ઉઠામણના પડ્યા હોય ને, પાલટી જોરમાં હોય. 1 કલાકમાં ખેલ પૂરો થયો, માણસો હાલતા થઈ ગયા, તોય આ ભાઈ ને ઊભો થયો. હવે ઈ ઊભો એટલે એને ઘરવાળીને તો ઊભું રહેવું પડે. ઊભા ઊભા મદારીને કે ભાઈ આ વાંદરી કેટલા રૂપિયાની લીધી. મદારી સામું ન જોયું, તો સામાન પેક કરતો. એ ભાઈ તને કહું છું આ વાંદરી કેટલા રૂપિયાની લીધી. મદારી સામું ન જોયું. મદારીની બાજુમાં જઈને ખંભે હાથ મૂકીને કે તમને કહું છું આ વાંદરી કેટલા રૂપિયાની લીધી. તે મદારી સામુ જોઈને કે મેં તને પૂછ્યું. હા, આ લાંબી વાઇટ વાળા કહેવાય. અમુક મોળા ફૂટે. હા, એક છોકરો સ્કૂલેથી ઘેરે આવ્યો ને, તે રોવા માંડ્યો. તે રોવા માંડ્યો, એની માં કે શું કામ રોસ. તો કે મને સાહેબે માર્યો. કે તું તોફાન કરતો હોય કે ના રે ના, હું તો નિરાયતે પાછળ હૂતો હતો, તું હું આગ્યો જ નહીં. એક છોકરો એને દાદા ભેગો નીકળો બજારમાં, એના દાદાની ઉંમર 75 વર્ષની, અને આ છોકરો દાદુ દીકરો બે હાલ્યા જતા હતા. એમાં એના દાદા છે ને, એ આ છોકરાના માસ્તર સાહેબને જોઈ ગયા. એલા કે તું નિશાળે નથી ગયો, તારા સાહેબ આવે છે હંતાઈ જા. છોકરો કે દાદા તમે જલ્દી હંતાઈ જાઓ. કેમ? ઈ કે કાલે મેં સાહેબને કીધું હતું કે મારા દાદા ગુજરી ગયા છે, હું 3 દી નહીં આવું. આ 21મી સદીના છોકરા, બોલો. આમ તો ભણવા જે છોકરા જાય ને, એ અમુક ઉંમરે જાય તો બહુ રૂડા લાગે. નાનો છોકરો હોય અને એને નિશાળે લઈ જતા હોય તો એ કનૈયા જેવો લાગે, પણ અમુક ઢગાવને ભણવા બેહાડે તો એ આપણને એમ થાય કે આનું ભણતર પૂરું થાય તો આનું પૂરું થાય. હા, વિદ્યાર્થીને માસ્તર સાહેબ હવારમાં ખખડાવવા માંડ્યા, તું દરરોજ મોડો આવસ, આમ કેમ ચલાવી લેવાય, તારા એક પાછળ આમ જો કેટલા વિદ્યાર્થી છે.
ઓલો કે સાહેબ તમારે ટાઈમે હાલતું કરી દેવાય, મારું ધાયલા રાખે. હા મારે તો કે ભણવામાં રસ નહીં, નકામું કે ખોટો ટાઈમ બગડે. તો ન આવતો હોય તો કે ઘેરે મારા મમ્મી પપ્પા કાણી કરે, અહીંયા આવું તમે કાણી કરો. હવે મારે વિદેશ વહી જવું, પણ કે વિદેશ શું કરે, કે અહીં ન હાલે એ બધાય ન્યા હાલે. એલા કીધું એવું નથી, તો કે હા હા વિદેશમાં આઈ ન હાલે ને એ વૈયા જાય વિદેશ. પુરુષના કર્મ આડું પાંદડું હોય, અને ખરેખર એ માણસ અમેરિકા વહી ગયો તો અત્યારે ઘરની કંપની જ પાછી એને. હા અહીંયા ન જામે એને વયું જવું, અહીં હાલતું હોય બીજે ન જવું. હા હેરાન ન થવાય. હા અમે અમારા ગામડામાં તમે આવો, હા ચોખા દૂધ દહીં ઘી છાસ આ બધું ગામડામાં અમારે ત્યાં મળે. ઉત્તમમાં ઉત્તમ દૂધ હોય તો બે દૂધ છે, એક દૂધ માનું અને બીજું ગાનું, બે ઉત્તમ દૂધ. એને પછી દવા ન લેવી પડે, માના દૂધમાં પોષણ એટલું બધું હોય છે. અત્યારે બાળકનો જન્મ થાય, ડોક્ટર કે એની મમ્મીનું દૂધ માફક નહીં આવે, તો કીધું મારી નાખો, માનું દૂધ માફક ન આવે. હા એ બીજું હું આ દેશમાં કામ કરે. એક સમય આપણે ત્યાં એવો હતો, આ વડીલો અહીં બેઠા હોય એને પૂછો, વડીલો કહેતા રૂપિયો ભાંગ્યો હાજો થાય, પગ ભાંગ્યો હાજો કરવો એ ઝડપ થતી, રૂપિયો ભાંગ્યો અત્યારે ફટ દઈને હાજો થાય. એ જમાનામાં પગ ભાંગ્યો હાજો થાય, રૂપિયો ભાંગ્યો હાજો ન થાય, એવો જમાનો. રાણી સિક્કાના રૂપિયા હતા, પણ રૂપિયો કોઈના ઘરમાં હતો નહીં. કારણ 150 વર્ષ અંગ્રેજો અહીંયા રાજ કરી ગયા, અને શેરડીના છોતા જેવો આ દેશને કરીને અંગ્રેજો વૈયા ગયા. કૃષિ પ્રાધાન્ય આપણો દેશ, એક ખેતી અને એક દૂધાણું, બે જ વ્યવસાય, એ સિવાય કોઈ ઉદ્યોગ નહોતા. તેથી કોઈ માણસના ઘેરે દીકરાનું લગ્ન આવી જાય એ માણસ માથે આપ તૂટી પડતો. શું કામ કે લગ્ન કરવાના રૂપિયા ન હોય એટલું નહીં, પણ ગોર મહારાજ આંગણે લગ્ન લઈને આવ્યો હોય ને એ શીખના કાવળિયા દેવા માટે ઘરમાં કાંઈ ન હોય. શીખના બે કાવળિયા દેવા હોય તો ઘરમાં હોય નહીં, એ માણસ માથે આપ તૂટી જતો. પછી ગામનો મોટો માણસ હોય એના ઘેરે જાય, અને એના ઘેરે જઈ અને એમ કે દીકરાનું લગ્ન આવી ગયું છે, ઘરમાં રાતું કાવળિયું નથી, ગોર મહારાજ લગ્ન લઈને આવ્યા છે, એ ભૂદેવને શીખ દેવાના કાવળિયા નથી, જો એક 50 રૂપિયા આપો તો આ દીકરાના લગ્નનો પ્રસંગ ધામધૂમથી પતી જાય. અને હું તમને જીપાન આપું છું કે આ રૂપિયા દિવાળીને દી તમારા ઘેરે આવીને હું આપી જાય, ત્યારે સામેવાળો માણસ વગર લખાણે એની જીપાન ઉપર ગાડાના પૈડા જેવા રાણી સિક્કા થતા રૂપિયા કહેવાતા, એ 50 રૂપિયા ગણી દેતો. અત્યારનો 1 લાખ અને એ સમયના 1 રૂપિયો, એ સમયનો રૂપિયો અત્યારના 1 લાખ કહેવાય, 50 રૂપિયા ગણી દેતો. પણ જે માણસ દિવાળીનું કંઈ લઈ ગયો હોય ને એ માણસ સત્યદશીને દી ઘેરે આવીને આપી જતો, એક દી પહેલાં. શું કામ તે દી માનું દૂધ પીતા હતા, બોલીને બદલે નહીં. આ પછી શીશી ઉપર બૂથ ચડ્યા. શીશી ઉપર બૂથ ચડ્યા, બૂથ ચૂહીને મોટા થયા, પછી આ દેશમાં બૂથ મારવાની પ્રથા આવી. નહીતર બોલીને બદલાય નહીં. બચન ચલ્યો બલરાય, બચન કૌરવ કુળ ખોયો, બચન કાજ હરિચંદ્ર નીચ ઘેર નીર સમોયો. અરે બચન કાજ જગદેવ શીશ કંકાલણ અર્પ્યો, અરે બચન કાજ શ્રી રામ લંક મેં વિભીક્ષણ થપ્યો. બચન કહી કુ બચન કહે, તાકી કટ કટ જુબાન કટીએ, બૈતાલ કહે વિક્રમ સુનો, એક બચન બોલ કબૂ ન પલટીએ. માનું દૂધ પીતા હોય ને એ બોલીને કોઈ દી બદલે નહીં, એની જીભાન એટલે લોઢામાં લીટો. ઉત્તમમાં ઉત્તમ બે દૂધ, એક માનું અને બીજું ગાનું. હા તમે દિવાળી આવતી હોય અને એમ બાજુમાં બેસીને કહો કપડાં લેવા છે 3000 આપો, તો એ 2000 આપે, એનું નામ બાપુજી. 1000નો કાપ મૂકે. બાજુમાં બેસો અને માગવું ન પડે અને ખબર પડી જાય કે બેટા દિવાળી આવે છે કપડાં લેવા છે ને, કે હા આલે 6000 રૂપિયા બે જોડી લઈ આવજે, આનું નામ માં. વગર બોલે દઈ દે એનું નામ માં. ગ્રાન્ટ પાસ કરાવવી હોય તો ગાંધીનગર ધક્કા ખાવા પડે, માં પાસે પાસ કરાવવાનું ન હોય બેસો ને બાજુમાં બેસો ને પાસ કરી દે એનું નામ માં. ચૂંટણી હમણાં ગઈ ને તો ગામડામાં 3 જણા આવ્યા હતા, એક ભાઈ ભાષણ કરતો હતો,
કે આ ભાઈને તમે જંગી બહુમતીથી જીતાડી દો, તમારા બધા કામ થઈ જશે, અત્યારે તમારા ગામમાં કાંઈ તકલીફ હોય તો બોલો. તો ગામડાના એક બાપા ઊભા થઈને કે ભાઈ અમારા ગામમાં સ્મશાનની બહુ તકલીફ છે. તો ભાષણ કરતો હતો ને એ કે આને જીતાડી દો, ઘેરે ઘેરે સ્મશાન બનાવી દે. એટલે કીધું આ બાથરૂમ યોજના છે.